माननीय अध्यक्ष श्री नितिन भाई जे कीधु माननीय गृहना नेता श्री ए त्रण मंत्री श्रीओनी कमिटी बनावी अने आंदोलन थी एना अधिकारना अवाज ने सरकार सुधी पहोंचाड़वानो प्रयास करनारा संगठनों ने बोलाव्या माटे माननीय अध्यक्ष श्री सरकार ने मारे अभिनंदन आपवा। हूँ सवार में प्राथमिक शिक्षक संघ राज्य प्राथमिक शिक्षक संघना बधा प्रतिनिधिओ साथ चर्चा में आयो। माननीय अध्यक्ष श्री 25,000 करता वधु लोग विधानसभा सामे इनी मागणीओ ने लईने बैठा छे। वारंवार चर्चाओ थाय छे, भूतकाळ में पण कमिटी पासे आपणी आ वात आवी हशे। હું એની લાગણી પહોંચાડું છું, મારી ટિપ્પણી નથી, અપેક્ષા રાખું કે સરકાર સકારાત્મક રીતે એ વાતને સાંભળે, સમજે અને એ સમસ્યાનું નિરાકરણ લાવે। મુખ્ય માંગણી નીતિનભાઈ સાહેબ એ છે, 2006 પછીના પ્રાથમિક શિક્ષકો જે છે એ લોકોને તમે જે લાભ આપ્યા છે, 1997 થી 2006 સુધીના કર્મચારીઓને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે એની લાગણી એવી સાહેબ એના મનમાં એ નિરાશા જન્મી કે એકને ગોળ અને બીજાને ખોળ એવું શું કામે। એટલે મારી માનની નીતિનભાઈ અને સરકારને વિનંતી છે કે 1997 થી 2006 સુધીના કર્મચારીઓને પણ બાકી કર્મચારીઓની જેમ સમાન કામ, સમાન વેતન, સમાન અધિકારો એને પ્રાપ્ત થાય। એ સિવાયના જે મુદ્દાઓ હતા માનની અધ્યક્ષશ્રી, કે સરકાર પ્રાથમિક શિક્ષકોને 22 કરતાં વધુ શિક્ષણ સિવાયના અન્ય કાર્યક્રમોમાં જોતરી રાખે છે અને એના કારણે બાળકોના શિક્ષણ ઉપર પ્રભાવ પૂરો થાય છે। એટલે મારી વિનંતી છે માનની નીતિનભાઈ સાહેબ કે આ મુદ્દામાં પણ સરકાર થોડુંક સકારાત્મક, તમે ગાયકવાડી રાજમાં ભણ્યા છો, મને પણ એ જ રાજમાં અવસર પ્રાપ્ત થયો છે, શિક્ષક એના ખોળામાં તો પ્રલય અને ભવિષ્ય બંને ઉછળતું હોય, એટલે શિક્ષકોને બાકી બધા બોજામાંથી હળવા કરી અને શિક્ષણની અંદર આપણી પેઢીને ઘડવા માટે વધુ સમય ફાળવી શકે, આપ સકારાત્મક લ્યો। હું એસટી નિગમના કર્મચારીઓ પાસે પણ માનની અધ્યક્ષશ્રી મળીને આવ્યો। આ મુદ્દાઓ જે છે એમની સાહેબ વાત છે કે 7મા પગાર પંચનો એને લાભ મળવો જોઈએ। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ માનની અધ્યક્ષશ્રી 18,000 માનની પરેશભાઈ ટૂંકમાં કહી દઉં, આવ ટૂંકમાં સાહેબ મારી રાજકીય વાત નથી, બધી જ વાત જાણીએ છીએ આપણે, રાજકીય વાત નથી કે એને એને 7મા પગાર પંચનો લાભ મળે। સરકારના 1,100 કરોડ કરતા વધુ માનની અધ્યક્ષશ્રી નિગમને ચૂકવવાના બાકી છે, એટલે જો સરકાર એના 1,100 કરોડ ચૂકવી દે તો નિગમ નફામાં આવી જાય અને એના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ પણ મળી શકે। માનની નીતિનભાઈ સાહેબ આ મુખ્ય મુદ્દો હતો। એ સિવાય આરોગ્યના કર્મચારીઓ 1 અઠવાડિયાથી આરોગ્ય સેવાઓ અનાજની દુકાનના કમિશન વધારવા માટે માનની મંત્રીશ્રીને પણ મળ્યા, માનની અધ્યક્ષશ્રી આ બધાય મુદ્દાઓને આવરી ત્રણેય મંત્રીશ્રીઓ કમિટમેન્ટ સાથે કમિટીની અંદર એ લોકોની સાથે સંવાદ સ્થાપી અને નિરાકરણ લાવે। માત્ર કમિટીઓ ઉકેલ નહીં હોય પણ જો સરકાર એક કમિટમેન્ટ સાથે સંવાદ સ્થાપશે તો મને જરૂર વિશ્વાસ છે કે આ સમસ્યા। માનનીય શશિકાંતભાઈ પંડ્યા,